મિત્રો, વિભાગ બી નો પ્રશ્ન નંબર 37, ભારતની કાળી જમીન વિશે માહિતી આપો. થોડું અહીંયા ભૂલ હતી એટલે એને સુધારી નાખું છું. કાપની જમીનનો પ્રશ્ન આપણે એકવાર ભણી ગયા છીએ. કાળી જમીન કે જેના વિશે કદાચ મારે વધુ પડતી વાત કરવાની કોઈ જરૂર નથી, કારણ તો કાળી જમીનના વિસ્તારમાં જ આપણે વસવાટ કરીએ છીએ. તો આ કાળી જમીન છે એનો રંગ કાળો છે એટલે આપણે એનાથી ખ્યાલ આવી જાય કે કાળી જમીન કોને કહેવાય. તો કે ભારતના કુલ જમીન વિસ્તારમાં, કુલ સ્પષ્ટ વાવેતર વિસ્તારમાં જેનું પ્રમાણ 15% છે એવી મહત્વની જમીન આપણી કાળી જમીન છે. કાળા રંગને કારણે તેને કાળી જમીન કહે છે. કાળો રંગ છે એનો, કારણ કે એની ઉપરનું આખું પડ છે એ જમીનનું હ્યુમસથી મોટાભાગે જૈવિક પદાર્થોનું પ્રમાણ વધુ હોય એ પ્રકારની કાળી જમીન. આપણે જ્યાં વસવાટ કરીએ છીએ બેટા એ પણ કાળી જમીનનો જ વિસ્તાર છે, જ્યાં સ્પષ્ટ વાવેતર વિસ્તારના 15% ભાગમાં જે જમીન આવેલી છે એ કાળી જમીન છે. બ્લેક સોઇલ, જેને અંગ્રેજીમાં બ્લેક સોઇલ તરીકે ઓળખવામાં આવે છે. કાળી જમીન તમે એને બ્લેક સોઇલ કહી શકો. આ કાળી જમીનની વાત કરીએ તો એની કેટલીક લાક્ષણિકતાઓની વાત કરીએ તો કે કાળી જમીન છે એ ચીકણી હોય છે, માટીનું પ્રમાણ વધુ હોતી એને માટીયાળ પણ કહી શકાય. આ જમીન છે એની ભેજ સંગ્રહ શક્તિ વધુ હોય છે, ભેજ સંગ્રહ વધુ હોય છે. આપણે વાત કરી રહ્યા છીએ કાળી જમીનની કે જે લાંબા સમય સુધી ભેજ સાચવી રાખે છે. કાળી જમીનને રેગુર નામ, રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ આપણે આવી ગયું, રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. રોકડિયા પાકોનું વાવેતર વધુ થાય છે. કપાસનું ઉત્પાદન સૌથી વધુ થતા હોવાથી કપાસનું વધુ ઉત્પાદન. એટલે કે એને કપાસની કાળી જમીન પણ કહેવામાં આવે છે. કપાસની કાળી જમીન આ એનું ત્રીજું નામ થયું. રેગુર તો છે જ પણ કપાસની કાળી જમીન પણ કહે છે ને. કઈ જમીનની વાત કરીએ છીએ આપણે? કાળી જમીન, જેનું પ્રમાણ કેટલું છે તો કે આપણી આસપાસમાં લગભગ કુલ જમીન વિસ્તારના 15% ભાગમાં જે જમીન આવેલી છે એ કાળી જમીન છે. બરોબર, બ્લેક સોઇલ તરીકે ઓળખાય છે. ચીકણી અને માટીયાળ હોય છે, ભેજ સંગ્રહ શક્તિ વધી હોય છે. એટલે કે વરસાદ પછીના 2 કે 3 દિવસ સુધી તમે આ જમીનની અંદર જઈ પણ શકતા નથી. ખાસ કરીને અહીંયા લેવામાં આવતા પાકની વાત કરીએ તો ખાસ કરીને કપાસ, શેરડી, શણ, તમાકુ આ જમીનના મહત્વના પાકો છે. ઘઉંનો પાક પણ અહીંયા સારો એવો થાય છે. આ કાળી જમીન ક્યાં આવેલી છે એવું આપણને લખવું હોય તો કે ભાઈ ખાસ કરીને મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે અને ગુજરાતના અમુક ભાગોની અંદર કાળી જમીન આવેલી છે. બરોબર, આટલાથી વધુ મુદ્દા લખવાની જરૂર નથી, કારણ કે બેજ ગુણનો પ્રશ્ન છે. એટલે અહીંયા કાળી જમીન વિશે માહિતી પૂછાય તો આપણે એને 4-5 વાક્યો આ રીતે આપી શકીએ. અહીંયા સુધી રાખીએ. અહીંયા આપણો વિભાગ બી જે પ્રશ્ન નંબર 25 થી પ્રશ્ન નંબર 37 સુધીમાં એટલે કે લગભગ 13 પ્રશ્નો અહીંયા પૂર્ણ થશે અને વિભાગ બી પણ અહીંયા આપણો પૂર્ણ થાય છે.